મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ આંધ્રપ્રદેશની આજુબાજુ આવી પહોંચી છે અને હજુ આ સિસ્ટમ ઉત્તર ઉત્તર પશ્ચિમમાં ગતિ કરીને મહારાષ્ટ્ર લાગુ દક્ષિણ મધ્યપ્રદેશની આજુબાજુ પહોંચે એવું જણાઈ રહ્યું છે જોકે સિસ્ટમના અપર લેવલના ટ્રફની અસર રાજ્યમાં ગઈકાલથી જ શરૂઆત થઈ ચૂકી છે મુખ્યત્વે આ ટ્રફની અસર પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત સુધી લંબાઈ રહી છે પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારોમાં વરસાદની શક્યતા આગામી બેથી ને ત્રણ દિવસ સારી એવી જોવા મળી રહી છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના નકારી શકાતી નથી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર જિલ્લાની આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સીમિત વિસ્તારોમાં ભારે ઝાપટા તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં મોટેભાગે વાતાવરણ વાદળછાયું જોવા મળશે જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાઓ પડી શકે છે ટૂંકમાં ઓલ ઓવર સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં કોઈ મોટો વરસાદ જોવા મળી રહ્યો નથી પરંતુ પૂર્વ ગુજરાત પૂર્વ ગુજરાત લાગુ મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગે ત્રણ દિવસ દરમિયાન વરસાદની એક્ટિવિટી સારી એવી જોવા મળશે જેમાં અમુક વિસ્તારોમાં બે ઇંચ ઉપરનો પણ વરસાદ હવામાનના મોડલોમાં જણાઈ રહ્યો છે તો મિત્રો આ અંગેની માહિતી અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી નિયમિત આપતા રહેશું તો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેવી આભાર